આ નવો ભાગીદાર મૂડી ઉપરાંત વધારાની રોકડ લાવશે
જેને તેના ભાગની પાઘડીના નામે ઓળખી શકીશું. એક પાઠના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, નવા ભાગીદારે પાઘડી શા માટે લાવવી પડે છે? તો ભવિષ્યની અંદર પેઢીમાં નફામાં ભાગ મેળવવા માટે તો ઠીક છે, પણ જોડે જોડે આ મુદ્દો પણ યાદ રાખી શકાય કે એના પ્રવેશને કારણે જૂના ભાગીદારોનો નફામાં જે ઘટાડો થયો ને, પછી જે ત્યાગ કર્યો, એ ત્યાગના વળતર આપવાના સ્વરૂપે એ આ વધારાની રકમ લાવે છે, જેને આપણે પાઘડીના નામે ઓળખીશું. હવે ત્રીજી એક મહત્વની બાબત ખાસ યાદ રાખજો કે મિત્રો, આ જે નવો ભાગીદાર પાઘડીની રકમ જે લાવ્યો, એ જૂના ભાગીદારોને કરેલા ત્યાગના વળતર સ્વરૂપે આપવાનું છે. પરિણામે જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવે, એટલે તરત ને તરત જ એના એ પાઘડીની રકમને તમારે ફરજિયાત જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવી પડશે. આ બાબત ખાસ યાદ રાખજો. હવે ભૂતકાળમાં અગાઉ આપણે જ્યારે જ્યારે કોઈ પણ રકમની વહેંચણી જૂના ભાગીદારો વચ્ચે કરતા હતા, દાખલા તરીકે પોઈન્ટ નંબર 1 માં સમજાવ્યું હતું, પુનઃમૂલ્યાંકન ખાતામાંથી નફો મળે, તે વખતે આપણે સમજાવ્યું જૂના ભાગીદારો વચ્ચે વેચાય, ત્યારે કીધું હતું કે જૂના ભાગીદારો વચ્ચે વેચાય તો જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું. એકત્રિત કરેલો કોઈ નફો હોય, ખોટ હોય, અવાસ્તવિક મિલકતોની વેચણી પણ આપણે જૂના ભાગીદારો વચ્ચે કરવાની છે, ત્યારે પણ સમજાવ્યું હતું કે જૂના વચ્ચે વેચો તો જૂનું પ્રમાણ લેવાનું. તો એક્ઝેક્ટલી એ જ રીતે નવા ભાગીદારે આજે પાઘડીની રકમ લાવવાની છે, એ પણ આપણે જૂના ભાગીદારો વચ્ચે વેચવાની છે. પણ અહીંયા એક અપવાદ મિત્રો ખાસ યાદ રાખજો કે તમે જ્યારે પાઘડીને જૂના ભાગીદારો વચ્ચે વેચશો, ત્યારે એ વખતે કમ્પલસરી ત્યાગના પ્રમાણમાં એની વહેંચણી કરવી પડશે. આ રકમ જૂના પ્રમાણમાં વહેંચી શકાશે નહીં, કારણ કે અહીંયા જે પાઘડી લાવવામાં આવી એ જૂના ભાગીદારોએ કરેલા ત્યાગનું વળતર છે. બસ એ ત્યાગનું વળતર હોવાને કારણે આ પાઘડીની રકમ તમારે હંમેશા જૂના ભાગીદારો વચ્ચે તો વેચવાની, પણ ત્યાગના પ્રમાણમાં વેચવાની આવશે. બસ મિત્રો, એ ત્યાગના પ્રમાણની અંદર એની વહેંચણી કરવી હોય તો આપણી પાસે દાખલામાં પાછું ત્યાગનું પ્રમાણ હોવું જોઈએ. હવે આમાં વિરોધાભાસ કે છે, કેટલાક દાખલાની અંદર તમને ત્યાગનું પ્રમાણ આપી દીધું હશે તો વહેંચણી કરવામાં કોઈ જ પ્રશ્ન નહીં સર્જાય. પણ માનો કે તમને રકમમાં ત્યાગનું પ્રમાણ આપ્યું જ નથી, તો રિમેમ્બર વન થિંગ, એ વખતે તમારે ફરજિયાત દાખલામાં ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. અને શોધવા માટે આપણે ભૂતકાળમાં જે સૂત્ર શીખવાડેલું ને, એનો ઉપયોગ કરવો પડશે. ફરીથી એની સમજૂતી પણ મેળવી દો. જ્યારે દાખલામાં ત્યાગના પ્રમાણની જરૂર પડે, ક્યારે? પાઘડીને વેચવા માટે. કઈ પાઘડી? નવો ભાગીદાર જે રોકડ સ્વરૂપે લાવશે એ પાઘડીમાં. યાદ રાખજો, તો સૂત્ર આ રીતે યુઝ કરવાનું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમને જૂના ભાગીદારોનો ત્યાગ મળશે. ત્યાગ ઉપરથી આપણે એનું પ્રમાણ બનાવી દઈશું. બસ એ પ્રમાણમાં આ પાઘડીની તમારે વેચણી કરવાની હશે. અને હવે સૌથી અગત્યની વાત, આપણે આપણા ટોપિક્સમાં નોટિસ કરી કે નવા ભાગીદારે પ્રવેશ સમયે મૂડી ઉપરાંત પાઘડીની રકમ પણ રોકડમાં લાવી પડે છે. તો એ જે રકમ એ રોકડમાં લાવે છે અને એ રકમની આપણે જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની છે, તો એ જે વહેંચાય છે ને મિત્રો, એને લગતી તમારે ચોક્કસ પ્રકારની હિસાબી નોંધ એટલે કે આમંગ બનાવવાની છે. બસ હવે મને તમને લોકોને આ પાઘડી જે લાવવામાં આવી એના માટેની નોંધ, એની વહેંચણી થયા પછી ભાગીદારો વચ્ચે મૂડી ખાતે લઈ ગયા, કેમ કે ભાગીદારો વચ્ચે વેચવાની સ્વાભાવિક છે કે એમના મૂડીને અસર થશે, તો એને લગતી તમામ પ્રકારની નોંધ કઈ રીતે કરવી એનો ટોપિક્સ ભણવાનો છે. એ બધી બધી નોંધને પાઘડીને મૂલ્યાંકનને લગતી નોંધના નામે ઓળખવામાં આવે છે. બસ હવે નેક્સ્ટ ટોપિક્સની અંદર આપણે આ પાઘડીના મૂલ્યાંકનને લગતી નોંધ ભણીશું અને એ નોંધ પૂર્ણ કર્યા પછી તમારો દાખલા સ્ટાર્ટ થઈ જશે.